જ્યાં ભગવત કથાનો આરંભ થયો એક આશ્ચર્ય થયું। એ જ ભક્તિ મહારાણી પોતાના જ્ઞાન અને વૈરાગ્ય બંને પુત્રની સાથે ગંગાદી સરિતાઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણના નામનું સંકીર્તન કરતા ત્યાં કથા સ્થાનમાં પધાર્યા। જ્ઞાન વૈરાગ્ય જે બૂઢા હતા વૃદ્ધ હતા એ તરુણ થઈ ગયા। તરુણૌ સુતૌ ગૃહીત્વા ગંગાદી સરિતાઓ અનેક તીર્થો ત્યાં શરીર ધારણ કરીને આવ્યા। આ ભાગવત કથાનો મહિમા છે। વેદ વેદાંતના ઘોષથી જે કામ ન થયું, ગીતાજીના પાઠથી જે જ્ઞાન અને વૈરાગ્ય ન જાગ્યા, એ અહીંયા માત્ર ભાગવતની કથા ચાલે છે। ત્યાં એનો બુઢાપો ગયો, એની વૃદ્ધાવસ્થા જતી રહી, એ તરુણ બન્યા, જાગૃત થયા અને પોતાની માતા ભક્તિ સાથે કથામાં પધાર્યા। જ્યાં જ્યાં ભાગવતી કથા થતી હોય તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત, ત્યાં ભક્તિ આદિ સૌ આવે છે। જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સૌ ત્યાં આવે। અનેક તીર્થો સૂક્ષ્મ રૂપે ત્યાં પધારે, અનેક દિવ્ય આત્માઓ એ વાતાવરણમાં વિચરણ કરતી હોય છે। બીજી વાત જવા દો, ભગવાન પણ કહે છે કે હું પણ એ જ જગ્યાએ હોઉં છું। નારદજીએ ભગવાનને પૂછ્યું કે તમારું સરનામું આપો, તો ભગવાને એક વિઝિટિંગ કાર્ડ આપ્યું। આપણે છપાવીએ ને સરનામું, ભગવાને આપ્યું, એ કાર્ડમાં લખ્યું છે, એક શ્લોક લખ્યો, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ। નારદ, હું વૈકુંઠમાં રહેતો નથી, હું યોગીઓના હૃદયમાં રહેતો નથી, તો મદભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ। જ્યાં બધા મારા ભક્તો ભેગા મળી મારા ગુણ અને નામનું સંકીર્તન કરે, હે નારદ, હું ત્યાં રહું છું। મતલબ ભગવાન ભી યહી હોતે જ્યાં સંકીર્તન હો રહા। સૌને આશ્ચર્ય થયું। સુચારુ વેશા એ ભક્તિને જોઈને સૌએ વિચાર કર્યો, કોણ છે આ, ક્યાંથી આવ્યો, શું કામ આવ્યો। સનત કુમારોને ભક્તિએ પ્રણામ કરીને કહ્યું, ભવદ્ભિરદ્યૈવ કૃતાસ્મિ પુષ્ટા કલિ પ્રણષ્ટાપિ કથા રસેન। કલિયુગ વડે પ્રણષ્ટ થઈ હતી હું, આજે આપના કથા રસથી હું પુષ્ટ થઈ। વાહંતુ તિષ્ઠામ્યધુના બ્રુવંતુ બ્રહ્મા ઇદં તાં ગિરમુચિરે। કહો હું ક્યાં બેસું, કોઈ શ્રોતા કથા સાંભળવા આવે કથા મંડપમાં, એને જગ્યા તો આપવી જોઈએ। ભક્તિ મહારાણીએ કહ્યું, મારા પુત્રો વગેરે સાથે હું ક્યાં બેસું, અને સનત કુમારોએ બહુ સરસ જગ્યા આપી કે આવો ભક્તિ દેવી, ધન્ય છે તમને, ગોવિંદને અને ભક્તને, ભક્તને અને ભગવાનને એક કરનારા છો તમે, પ્રેમ સ્વરૂપા છો, ભવરોગને હરનારા છો, કથામાં આવ્યા છો ને, અમે તમને જગ્યા બતાવીએ બેસવાની। આ મારા વૈષ્ણવો જે કથા સાંભળવા બેઠા છે ને, એના મનમાં તમે બેસો। સાત્વંચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ માનસાની નિરંતરમ વૈષ્ણવ માનસાની। શ્રોતાઓ કે મન મેં બેઠો, અને તેથી ભક્તિ મહારાણી કથા શ્રવણ કરનારા શ્રોતાઓના મનમાં બેસી કથા સાંભળે છે। કલિયુગના શાસનમાં, કલિયુગના પ્રભાવમાં
આપણી ભક્તિ પ્રણષ્ટ થઈ. જે પ્રેમ પૈસા માટે છે, સંપત્તિ માટે છે, પરિવાર માટે છે, એ ભગવાન માટે છે. ખોટું બોલવાની જરાય જરૂર નથી. આત્મા ઉપર, હૃદય ઉપર હાથ મૂકીને આપણે આપણી જાતને પૂછીએ, એવો પ્રેમ ભગવાન માટે ખરો? એકદમ આત્મા તંબુરો લઈને ભજન ગાતા હોય ને એમાં કોઈ ઘરે આવીને એમ કે તમારો બાબો પડી ગયો, સખત વાગ્યો ને હોસ્પિટલ લઈ ગયા, તંબુરાનો ઘા કરીને જે હડી કાઢીએ. એટલે ન જવું એમ નહીં, પણ આપણા માટે ભજન ગૌણ છે. કથા ક્યારે સાંભળવા જવાની? કઈ કામ ન હોય, ઘરે નવરા બેઠા હોઈએ તો વળી મંડપમાં જઈને બસ. એ કથા પ્રેમ કહેવાય? કથા ટાઈમ પાસ કરવાનું સાધન છે? જેવો પ્રેમ આપણને આ બધી વસ્તુ માટે છે, એવો ભગવાન માટે નથી. ક્યા કહેતે એસા પ્રેમ તો હૈ. કારણ કલિકાળના શાસનમાં ભક્તિ પ્રણષ્ટ થઈ છે. ભગવાન માટેનો જે પ્રેમ એનું નામ ભક્તિ, અને કલિકના શાસનમાં એ પ્રણષ્ટ થઈ. મને ઘણા કહેતા ને કથામાં, ભાઈ આજ રવિવાર છે, ટીવી ઉપર તે કથાનો ટાઈમ બદલાવશું. 2-2.5 વર્ષ સુધી ચાલ્યું ને એ તો રામાયણ, ટાઈમ બદલાવશું, એ તો કોઈ નહીં આવે, બધા રામાયણ જોવા રોકાશે. કહું સારું, નહીં આવે તો, પણ એમાં કથાનો ટાઈમ બદલાવવાની શું જરૂર છે? આવશે તે આવશે, અને ઘરે બેઠા રામાયણ જોશે તોય રામાયણ જ જોવાના છે ને, અહીંયા આવશે તોય ભગવાનની કથા સાંભળશે, ત્યાં ભગવાનની કથા જોશે ને સાંભળશે, એમાં શું ગેરફાયદો છે? એ તો અનુષ્ઠાનાત્મક બાત હૈ, તો સમય પર તો ઉસમે પરિવર્તન નહીં હોના ચાહી, ઠીક સે ચલના ચાહી. હમણાં ઘણા કે હમણાં પાછું એ ચાલુ થયું, આપણે રવિવારે 8-11 રાખી લઈએ તો ભાઈ કોઈ બાત નહીં. એસી કથા જો બતાઈ જતી ઉસકે લીએ આપ અગર ઘર પર હૈ તો ઘર પર ભી સત્સંગી કરતે હો, ઉસમે કોઈ યે નહીં હૈ. પણ રવિવારે સાંજના સત્રમાં અમારે નથી આવવું, વો બાત અયોગ્ય હો જાયેગી. આજે બહુ ટોપ છે તો બાત અયોગ્ય હો જાય. કથા સેકન્ડ કેટેગરીમાં આવે, એસી એ કથા. તો કલિયુગે મારી ને તમારી ભક્તિને પ્રણષ્ટ કરી, તો એ પ્રણષ્ટ થયેલી ભક્તિને પાછી પુષ્ટ કરવી હોય તો શું સાધન છે? બોલે ભગવત કથા. ભગવત કથા પિયુષ પાનથી કલી વડે પ્રણષ્ટ થયેલી ભક્તિ પુષ્ટ થાય છે. ભવદ વિરદ્યૈવ કૃતાસ્મિ પુષ્ટા કલી પ્રણષ્ટાપી કથા રસે. કથા રસ સે મેં પુષ્ટ હું. ભક્તિનો મહિમા બતાવતા સનત કુમારો બોલ્યા છે, આખું જગત કોની પાછળ દોડે છે? પૈસા પાછળ, ધન પાછળ, લક્ષ્મી પાછળ. પણ એ લક્ષ્મી કોને અનુસરે છે, કોની પાછળ પાછળ ચાલે છે? કે ભગવાન પાછળ. જગત આખું પૈસા પાછળ દોડે છે, લક્ષ્મી પાછળ દોડે છે. એ લક્ષ્મી ભગવાનને આધીન છે, પણ એ ભગવાન કોને આધીન છે? ભગવાને કઈ સ્વતંત્ર નથી. માનવ કહે કે મેં બડા તો ઇસ ધરતી પર તું ક્યું ખડા, ઉડવા માંડ. ધરતી કહે કે મેં બડી તો શેષ કે સર પે ક્યું ખડી,
शेष कहे कि मैं बड़ा तो शंकर के गले में क्यों पड़ा। शंकर जी कहे कि मैं बड़ा तो कैलाश में जाके क्यों बसा। कैलाश कहे मैं बड़ा तो रावण के डर से क्यों खलबला। रावण उठा हो, अब रावण कहे कि मैं बड़ा, वो तो कहेगा ही असुर है, तो वाली की बगल में क्यों दबा। तो एने कहवानू याद आवे छ महीना किशकिंधाना वांदरा है तने बगल में हवा फेर करवा राख्यो। तो वाली कहे के मैं बड़ा तो राम के चरणों में क्यों पड़ा। अब राम जी कहते हैं कि मैं बड़ा, भगवान ने थाय ने कि फरतू फरतू अंते मारी पासे आयु ने, हवे तो मानो छो ना कि हूँ ज मोटो। नहीं नहीं प्रभु, अब राम जी कहते हैं कि मैं बड़ा तो सब भक्तों के हृदय में क्यों बसा। अरे भगवान ए वात नो स्वीकार पण कर्यो। श्रीमद भागवत ना नवम स्कंध मा भगवान दुर्वासा ऋषि आगळ स्पष्ट कह्यो, अहम भक्त पराधीन स्वतंत्र इव द्विज साधु भिर्ग्रस्त हृदयो भक्तैर भक्त जन प्रियः। अहम भक्त पराधीनः। हे दुर्वासा ऋषि, मैं भी स्वतंत्र नहीं हूं, मैं अपने भक्त के आगे। तो विचार करो, आखू जगत लक्ष्मी नी पाछळ दौड़े छे, ए लक्ष्मी भगवान ने आधीन छे, अने एवा भगवान जे भक्त ने आधीन छे तो ई भक्त केटलो मोटो। तो भक्ति नी संपत्ति जेनाथी आपने भक्त बनीए, धन होय तो धनवान बनीए, ज्ञान होय तो ज्ञानी बनीए, विद्या होय तो विद्यावान बनीए, एम भक्ति होय तो भक्त बनीए। तो आ भक्त आटलो मोटो के जेने आखा जगत नो मालिक पण आधीन होय, तो भक्ति नी संपत्ति सौथी श्रेष्ठ छे। वात समझाय छे? एटला माटे सनत कुमारो ए कह्यु, सकल भुवन मध्य निर्धनास्ते धन्या निवसति हृदयेषां श्री हरेर भक्तिरेका। आखा जगत में ए लोको निर्धन होवा छता पण खरेखर धन्य छे अने धनवान छे। कौन? निवसति हृदयेषां श्री हरेर भक्तिरेका, जेना हृदय में भगवान नी भक्ति रहे। शुकामे लोको धनवान छे? हरिरपिनिज लोकम सर्वथा तो विहाय प्रविशति रुदि तेषां भक्ति सूत्रोपनद्धः। भगवान पण पोताना लोकने छोड़ी ने पोताना धामने छोड़ी एवा भक्तना हृदय में प्रवेश करे छे, अथवा तो एने प्रवेश करवो पड़े छे। कारण भक्ति सूत्रोपनद्धः, भगवान भक्ति सूत्र थी बंधायेला छे। भक्ति महाराणी ज्ञान वैराग्य सर्व तीर्थो आवीने कथामां बिराज्या। सनत कुमारोए भगवाननी कथानुं महात्म्य वर्णव्युं। गम्मे तेवो कायिक वाचिक मानसिक पाप करनारो होय पण आ कथाना श्रवणथी मुक्तिने पामे छे। एक इतिहास कयो, अत्रते कीर्तयिष्याम इतिहासम पुरातनम। एक पुरातन इतिहास कहीए छे, इतिहास छे एटले बनेली घटना छे, कई दंत कथा नथी, घटी हुई घटना इतिहास। एक तुंगभद्रा नदी ने किनारे नगर हतो। स्टोरी चालू थाय, वंस अपॉन अ टाइम स्टोरी चालू थाय, वार्ता शुरू थाय। आ इतिहास छे, आ कथाना श्रवण मात्र थी पापनी हानि थशे, अने पापनी हानि थशे एटले आपणी साफ सुफी थशे, अने साफ सफाई थशे बराबर तो पछी भगवत कथा श्रवण थी भगवान आवीने हृदयमां बिराजशे। हरिने मंदिरमां पधरावा माटे पहेला मंदिरने साफ तो करवुं जोईए ने, आ कथाथी साफ सफाई थशे।
દિવાળીનો તહેવાર આવે ને ઘરને આપણે બધા સાફસૂફ કરીએ, વાસણને એવા સરસ મજાના માંજીએ, અંદર મોઢું દેખાય, ઘરને ઘણા ચૂનો લગાડે, કલર કરાવે, ગામડામાં ધૂળ લગાડે, લીપે, બર્તન માંજે, ઝાડા વાળા બધું સાફસૂફ. દિવાળી આવવાની છે ને, દિવાળી એટલે શું? રામનો રાજ્યાભિષેક થયો તે દિવસ, એ પર્વ. અમાસની રાતે અંધારું વધારામાં વધારે ગહેરું હોય છે, દિવાળી અમાસ, અને ત્યારે શત દીવડા પ્રગટ કરી અને અંધકારને ભગાડવાનો છે. આપણા જીવનમાં પણ જે અંધકાર છે એને ભગાડવાનો જ્ઞાનરૂપી દીપક વડે, જ્ઞાનના પ્રકાશ વડે જીવનમાં રહેલા અંધકારને હટાવવાનો, અને જીવનની અયોધ્યામાં હૃદયના સિંહાસન ઉપર શ્રીરામને રાજા કરી બેસાડવાના, જીવનની અંદર શ્રીરામનું અનુશાસન સ્વીકારી લેવાનું. અબ હમારે રાજા રામ, વો જો કહેંગે હમ માનેંગે, ઉનકે બતાયે હુએ માર્ગ પર હમ ચલેંગે. દિવાળીનો અર્થ એ જ. અને ભગવાનને હૃદય સિંહાસન ઉપર બેસાડવાના, એટલે સાફ સફાઈ તો કરવી જોઈએ ને, એ માત્ર ઘરની જ નહીં, આત્માનું જે ઘર છે ને એ શરીરની સાફ સફાઈ કરવી જોઈએ, તો દિવાળી, દીપાવલી. સરસ ઉત્સવ છે, એક એક ઉત્સવોની પછવાડે એટલી સરસ વાતો સમજાવી છે ઋષિઓની. તો આ કથાના શ્રવણથી પાપની હાનિ થશે, સાફ થશે હૃદય. તુંગભદ્રા નદી હતી, એને કિનારે એક નગર હતું, એમાં એક આત્મદેવ નામનું બ્રાહ્મણ હતું. તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ કરનારી એવી નદી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલ્યાણ, આત્યંતિક કલ્યાણ, એનું નામ મોક્ષ. એને કિનારે અભૂત પત્તનમ ઉત્તમમ, પત્તનમ એટલે નગર, પૂર, પત્તનમ એટલે પૂર, નાગપુર, કોલ્હાપુર, પૂર, આપણે ત્યાં પુરીઓ છે, સપ્તપુરી, દ્વારકાપુરી, જગન્નાથપુરી, અયોધ્યાપુરી, મથુરાપુરી, માયાપુરી, અયોધ્યા, મથુરા, માયા, કાશીપુરી, અવંતિકાપુરી, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતીશ્ચૈવ સપ્તૈતા મોક્ષદાયક. તો પત્તનમ કા અર્થ હૈ પૂર, નગર. પત્તનમ નો એક અર્થ થાય નગર, પણ સંસ્કૃત ભાષાની મજા છે, પત્તનમ નો બીજો અર્થ થાય પતનશીલ, જે છે તે એવો દેહ. દેહ તો પડવાનો જ, 60 વર્ષે, 70 વર્ષે, 90 વર્ષે, પણ પડવાનો. ડોક્ટરની માને મરવું તો પડશે જ, ડોક્ટરે પોતાએ જવું પડશે, ડોક્ટરની માને ક્યાં વાત કરી. દેહ પતનશીલ છે, પડવાની. એટલા માટે આપણે ત્યાં પેલી સંતવાણીમાં કહ્યું, કાયા છે કાચની પૂતળી વણજારા, કાયા છે કાચની પૂતળી વણજારા, રામ ફૂટતા નહીં લાગે વાર રે. કાયા સ્ત્રીલિંગ છે ને, કાયા કેવી એમ કહેવાય, સ્ત્રી છે. અને જીવ કેવો, આનો જીવ તો આવો કેવો છે, જીવ પુરુષ, કાયા સ્ત્રી, લગ્ન થયું છે બે, એટલે તો આપણો જન્મ થયો. કાયા અને જીવ એ બંનેનું લગ્ન થયું. એ કાયા કાચની પૂતળી છે, અને ફૂટતા વાર નહીં લાગે, પતનશીલ છે, એને પડવું જ, મરશે અને જીવ જશે. એટલે કાયા એમ કહે છે કે તમે
ક્યાં જાઓ છો? મને એકલીને છોડીને અહીંયા? એ કાયાને તો છોડવાની, અને જીવ જતો રહે. સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા, રામ કરમે નીકળ્યા કથીર રે વણજારા, જીઓ વણજાર જીઓ જીઓ વણજારા જીઓ મત જો મને એકલી જી, છોડી મત જો મને એકલી વણજારા, છોડી મત જો મને એકલી વણજારા, પર દેશ માં જીઓ વણજાર જીઓ જીઓ વણજાર જીઓ જીવ વણજારો છે. વણજારા વેપાર કરે ને, કોઠું લઈને નીકળતા જૂના જમાનામાં, એમ જીવ વણજારો છે, વેપારી છે. ઇન્દ્રિયોની જે ક્રિયા એને વેપાર કયો છે સંતોએ. આંખનું જોવું, કાનનું સાંભળવું, મુખનું બોલવું, પગનું ચાલવું, એ બધો વ્યાપાર છે. જીવ વેપારી છે. હવે ધંધો ખોટનો કરે છે કે નફાનો કરે છે એ તો આપણે સમજવાનું, કે આપણો વેપારી કયો ધંધો કરે અહીંયા આવીને. દેહ પતનશીલ છે, પડશે જ. અભૂત પતનમ ઉત્તમમ. પણ દેહધારીઓ તો ઘણાય છે, શરીર તો અનેક પ્રકારના ને, પણ આ સાધારણ શરીરની વાત નથી. ઉત્તમમ, ઉત્તમમાં ઉત્તમ શરીર એ માનવનું શરીર. એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો, સમજાય છે. એની પત્નીનું નામ હતું ધુંધુલી. ઇતિહાસ તો આ છે જ, પણ સંતો એનો આધ્યાત્મિક અર્થ પણ બતાવે છે. આત્મદેવ બ્રાહ્મણ એ જીવાત્મા, અને એની પત્ની ધુંધુલી એ બુદ્ધિનું પ્રતીક છે. એને બધું ધૂંધળું દેખાય. બુદ્ધિનો સ્વભાવ છે તર્ક, એને તરત તર્ક થાય. ધૂંધળું દેખાય બધું. એનો પરિચય આપ્યો. સ્વવાક્ય સ્થાપિકા જિદ્દી હતી, પોતાનું ધાર્યું કરનારી. સુંદરી હતી, સુકુલોદ ભવા હતી. લોક વાર્તા રતા, લૌકિક વાતોમાં એને બહુ મજા આવે. ભગવાનની કથા હોય કે ભજન હોય ત્યાં બગાસ આવે, અને જો કોકની કુથલી કરવાની હોય તો એને એવી મજા આવે, એવા ઇન્ટરેસ્ટથી વાત કરે. અને ખરેખર એને તમે વચ્ચે જો હોકારો દેતા જ આવે, જરાક અટકે ન્યાથી એમ કે હં હં પછી, તો એટલા પ્રેમથી પાછી ચાલુ થાય. વળી અટકે એટલે કહેવાનું એમ પાછી ચાલુ. તમારું એમ એને અડધો કલાક બોલાવશે, વળી અટકે એટલે કહેવાનું હોય નહીં. એટલે તમારું હોય નહીં, વળી અડધો કલાક એને ચાલુ. લોક વાર્તા. ખાવાનું ભૂલી જાય,
એટલા પ્રેમથી લોકવાર્તામાં રત હોય, જમવાનું ભૂલી જાય. પછી ખબર પડે કે ઓહો, એ તો જમવા બેઠા છે અને હું એના માટે દૂધ લેવા આવી હતી. બોલો, જમીન સુઈ ગયો હોય ત્યારે ઘરે પોગે. લોક વાર્તા ક્રૂરા, ક્રૂર હતી, બહુ જલ્દી કા, બહુ બોલ બોલ કરનાર. ઘરના કામકાજમાં સુરીપુરી, કૃપણ હતી અને કલહ પ્રિય, ઝઘડાખોર. આવી ધુંધુલી પત્નીની સાથે આત્મદેવ બ્રાહ્મણ રહેતો. આમ તો સુખી હતો, ભિક્ષુક હોવા છતાં ધનવાન ગણાતો હતો, પણ એક વાતનું દુઃખ હતું, સંતાન નહોતું. ઘણા સંપત્તિના અભાવમાં રડે છે, સંપત્તિ વાળા સંતતિના અભાવમાં રડે છે, અને સંતતિ અને સંપત્તિ બંને છે તો એ સ્વાસ્થ્યના અભાવમાં પીડાય છે. સંપત્તિ, સંતતિ અને સ્વાસ્થ્ય ત્રણેય છે તો સન્મતિનો અભાવ છે, એટલે જીવનને બરબાદ કરે છે. આત્મદેવ બ્રાહ્મણ કંટાળ્યો. આત્મહત્યા કરવાની ઈચ્છાથી એ વનમાં ગયો. પ્રસિદ્ધ કથા છે, આપ સૌ જાણો છો. એને એક સાધુ મળ્યો. આત્મહત્યા કરનાર એ બ્રાહ્મણને સાધુએ રોક્યો, શું કરે? બસ મહારાજ, મારે મરી જવું છે, મરવા દો મને, મુજે રોકો નહીં. તારું નામ શું? કહ્યું, આત્મદેવ. સાધુએ પૂછ્યું, તારું નામ આત્મદેવ અને તું કરવા આવ્યો છે આત્મહત્યા, શું છે? તો એણે કહ્યું કે મહારાજ, મારે ત્યાં સંતાન નથી, એનું દુઃખ એટલું બધું છે, મારે જીવવું નથી. સાધુએ કહ્યું, અજ્ઞાનને છોડ, આ સંસારીઓ બધાય રડતા જ દેખાય છે. જેને છોકરા નથી એ રડે છે, જેને છોકરા છે એને પૂછ, એ રડે છે. એ છોકરાઓ મોટા થાય પછી મા બાપને વૃદ્ધાશ્રમમાં કાઢે છે. હે વો ભી રોતે હૈ નહીં હૈ વો ભી રોતે. અજ્ઞાનને છોડ, એવી પ્રજા મેળવીને રાજા અંગ કેવો દુખી થયેલો તે પુરાણમાં સાંભળ્યું નથી, વાંચ્યું નથી? કર્મની ગતિ ગહન છે, સંસારની વાસનાને છોડ, સંન્યાસમાં જેવું સુખ છે એવું સુખ ક્યાંય નથી. કૌપી નવંત ખલુ ભાગ્યવંત. તો બ્રાહ્મણ બોલ્યો કે મહારાજ, તમે ફક્કડ છો ને, એટલે તમને આવો બધો ઉપદેશ આપવાનું સૂજે છે. અરે, સંતાન ન હોવાનું દુઃખ કેવું હોય એ તો સંસારી સમજે, તમે સંન્યાસીઓ શું સમજો? મારા હાથે કોઈ દાન લેતું નથી, મારા આંગણાના વૃક્ષ કદી ફલિત થતા નથી, મારી ગૌશાળાની ગાય કોઈ દિવસ વિયાતી નથી, મારા હાથમાં લીલું હોય તો સૂકું થઈ જાય છે. મહારાજ, યા તો મને પુત્ર આપો અને નહીં તો મને મરવા દો. સાધુએ કહ્યું, મરવા દો, બીજું શું? લાતો કે ભૂત બાતો સે નહીં માનતી, લાત પડેગી તબ બાત બનેગી. ઠીક હૈ, એક ફલ દિયા સંતને. ઇદમ ભક્ષય પત્ન્યાત્વમ તતઃ પુત્રો ભવિષ્યતિ. આ ફળ તારી પત્નીને ખવડાવી દેજે, ભગવાન કૃપા કરશે, તારે ત્યાં પુત્ર થશે. રાજી રાજી થઈ ગયો. આવી મુદ્દાની વાત પહેલા કરી હોત તો બધી સમજાવવાની માથાકૂટ કરવાને બદલે સંતને વંદન કરી ફળ લઈ આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવ્યા. પોતાની પત્ની ધુંધુલીને કહ્યું, એક સાધુ મળ્યા, સિદ્ધ સંત મળ્યા, એમણે ફળ આપ્યું છે, આ ખાઈ જા, પુત્ર થશે. આમ કહી પત્ન્યાહ પાણવ ફલમ દત્વા, પોતાની પત્નીના હાથમાં ફળ આપ્યું અને પોતે ક્યાંક જતો રહ્યો. સંતે કહ્યું હતું ખવડાવી દેવાનું, આને ખવડાવ્યું નહીં, હાથમાં આપ્યું. આપણે બધા આવું કરીએ છીએ. સંતે કહેલી વાતો એ આપણી બુદ્ધિને ખવડાવવાની છે, પણ આપણે ખવડાવતા નથી અને હાથમાં મૂકી દઈએ છીએ અને પછી પેલી બેઠી બેઠી વિચાર કરે છે,
એ ખાતી નથી. આ ફળ ખાવ ને દીકરો થાય, કેટલી બધી મુશ્કેલી, ઘરનું કામકાજ થઈ શકે નહીં, ઈચ્છું ત્યાં જઈ શકાય નહીં, કામકાજ કરવા માટે નણંદને બોલાવવી પડે, એ નણંદ કેટલું ચોરી જાય કોને ખબર છે. આમાં આવું લખ્યું છે, મંદાયામ મયી સર્વસ્વમ નનાંદા સંહરે તદા. ઈચ્છું તે ખાઈ શકું નહીં, ઈચ્છું ત્યાં જઈ શકું નહીં, અને કદાચ ઘરમાં આગ લાગે અથવા તો ગામમાં ચોર આવે તો બીજા બધા તો જીવ બચાવીને ભાગી જાય, મારાથી ભાગી પણ શકાય નહીં, જીવ તો બળી મરવું પડે, અને પુત્ર થાય પછી એને ઉછેરીને મોટો કરવાની કેટલી ઉપાધિ, એને વરાવવો, પરણાવવો, એને ધંધે બેસાડવો, અને એ પછી પાછો ઘડપણમાં આપણી સેવા કરશે કે નહીં એ કોને ખબર છે. મારી ગણતરી મુજબ તો અત્યારે પુત્ર વિહોણી છું, અને જે મજા કરું છું એ મજા હું ગુમાવી બેસીશ જો પુત્રવતી થઈશ તો. આ માથાકૂટમાં પડવા જેવું નથી. ધુંધુલીને સોચા, તર્ક કરે, ફળ હાથમાં છે, એ વિચાર કરે. બુદ્ધિને ખબર છે કે કથામાં જે સાંભળ્યું એ પ્રમાણે જો આચરણ કરીએ તો કેટલી તકલીફ થાય. પછી બજારે ઉભા ઉભા પાઉંભાજા ખવાય નહીં, પાણીપુરી ભટકાવાય નહીં, ખોટું બોલાય નહીં, સાસુની સામે થવાય નહીં, ઘણી મુશ્કેલી પડે. બુદ્ધિ નથી સ્વીકારતી બહુ. એ સમયે એની બહેન ત્યાં આવી. બહેને પૂછ્યું કે આ ફળ શાનું? ધુંધુલીએ બધી વાત બતાવી તો બહેને કહ્યું, બહુ સરસ, સંતની પ્રસાદી છે, ખાઈ જા, ભગવાન કૃપા કરશે, તારે ત્યાં પુત્ર થશે. ધુંધુલીએ કહ્યું, હું એ માથાકૂટમાં પડવા માંગતી નથી. તો એક કામ કર. બહેને કહ્યું, મારા ઉદરમાં બાળક છે, અમારે ત્યાં ખાવાનું કંઈ નથી, ખાનારા ઘણા છે, તમારે ત્યાં ખાવાનું ઘણું છે અને ખાનારા કોઈ નથી. હેવ્સ એન્ડ હેવ નોટ્સ. કાર્લ માર્ક્સ સમાજને બે વિભાગમાં વિભાજિત કરે, સંપન્ન અને શોષિત. બંને વર્ગને ચિંતા છે. સમાજના એક વર્ગને ચિંતા છે ભૂખ લાગે ત્યારે શું કરીએ, સમાજના બીજા વર્ગને ચિંતા છે શું કરીએ ત્યારે ભૂખ લાગે. ઉલટી હે બાત. એક વર્ગને ચિંતા છે ભૂખ લાગે ત્યારે શું કરીએ, બિચારાની પાસે ખાવાનું નથી, ફૂટપાથ ઉપર રહે છે, રહેને કો મકાન નહીં, પહેરને કો કપડે નહીં, ખાને કો અન્ન નહીં. અને સમાજનો સંપન્ન વર્ગ એવો છે, એને ચિંતા છે શું કરીએ ત્યારે ભૂખ લાગે, ખાવાનું ઘણું બધું છે પણ ભૂખ જ લાગતી નથી, ડોક્ટર સાહેબ એક ગોળી એવી આપો કે ભૂખ લાગે. સબ ચિંતા સે ભરે પડે. મારે ત્યાં ખાનારા ઘણા છે, ખાવાનું કઈ નથી, આ પુત્ર થશે એટલે હું તને આપી દઈશ, બદલામાં તું અમને ધન આપજે. ધુંધુલીએ પોતાની બહેનની વાત માન્ય રાખી, પોતે ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ સજ્યો. બહેનના કહેવાથી પેલું ફળ પરીક્ષા કરવા માટે ગૌશાળાની ગાયને ખવડાવી દીધું. સમય ગયો, ધુંધુલીની બહેનને પુત્ર પ્રસવ થયો. એ પુત્રને ગુપ્ત રીતે ધુંધુલી પાસે મોકલી આપ્યો. ધુંધુલીએ ધન આપી બહેન અને બનેવીને રાજી કર્યા. પોતે ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ છોડ્યો, વેશ છોડ્યો અને જાહેરાત કરી, મને પુત્ર જન્મ થયો છે. આત્મદેવ બ્રાહ્મણ છેતરાણા છે. પેલું ફળ ગાયને ખવડાવી દીધું હતું, સંત પ્રસાદી નિષ્ફળ કેમ જાય. ધુંધુલીએ ન ખાધું, ગાયને ખવડાવ્યું. બુદ્ધિએ ન ખાધું, ગો એટલે ગાય અને ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને ખવડાવ્યું. ગાય માતાએ પણ સુંદર પુત્રને જન્મ આપ્યો. એના કાન ગાય જેવા હતા એટલે ગોકર્ણ એવું એનું નામ પડ્યું. ગાય જેવા જેના કાન, ગો એટલે ગાય, કર્ણ એટલે કાન, ગાય જેવા જેના કાન એ ગોકર્ણ. બીજો અર્થ, ગો એટલે વિદ્યા, જ્ઞાન, કર્ણ એટલે કાન, કાનેથી સાંભળેલું જ્ઞાન,
एनु नाम गोकर्ण। सुने हुए ज्ञान को कहते हैं गोकर्ण, सांभळेलू अनुभवेलू नहीं, सांभळेलू सांभळेलू ज्ञान ते गोकर्ण। कथा सांभळी छे एटले आम खबर छे, याद छे, पण बुद्धि ने खवडावी नथी एटले जीवन में हजी उतर्यु नथी, समझाय? कथा का रहस्य तो बे पुत्र थया, आत्मदेव ब्राह्मण बहु राजी थया, लोको पण एना भाग्यनी प्रशंसा करवा लाग्या। गोकर्ण पंडित छे, ज्ञानी छे, धुंधुकारी धुंधुलीनो पुत्र महादुष्ट छे। बन्ने मोटा थया, बन्ने ने यज्ञोपवीत संस्कार कर्या, जनेऊ आपी, जनेऊ आपे एटले पछी ब्राह्मणना दीकराए त्रिकाल संध्या करवानी, गुरु गृहे जवानू, विद्याभ्यास करवानो, गुरुनी सेवा करवानी। गोकर्ण महाराज तो ब्राह्मणनी रीते जीवता हता, धुंधुकारी महादुष्ट थयो, त्रिकाल संध्या वंदन करतो नथी। ब्राह्मण ने माटे वेद विद्या एज धन, पण आ तो लौकिक धननी पाछळ, कीर्तिनी पाछळ ने पैसानी पाछळ पड़े, सदाचारहीन थयो, न खावानु खाए छे, न पीवानु पीए छे, ब्राह्मण बनी ने बगड़ियो। देहधारियों मा मनुष्य सौथी श्रेष्ठ, मनुष्यों मा वर्ण श्रेष्ठ ब्राह्मण छे, ये वर्ण नो गुरु गणाय छे, वर्णानाम ब्राह्मणो गुरु हु, अने ब्राह्मण बनी ने जो बगड़े तो एने वधारे सजा थाय। क्लास मा मॉनिटर पोते ज तोफान करे तो एने वधारे सजा थाय ने, ब्राह्मण बनीने बगड़े तो एने वधारे सजा भोगवी पड़े। पितानी पासे धननी मागणी करवा लाग्यो, व्यसनी अने व्यभिचारी थयो, पिता पैसा आपवानी ना पाड़े तो एने मारी मारी ने लई जाय। हवे आत्मदेव ब्राह्मण लमणे हाथ दई ने रड़वा बैठा के पेला संत कहता था ने साचु हतो, दीकरा वगरनो हतो त्यारे सुखी हतो, आवो दीकरो घर में आवे त्यां दीपड़ो लागे छे, हमणा जीवता फाड़ी खाशे। आत्मदेव ब्राह्मण ने संते कहेली बधी वातो याद आवी, ते दिवसे सांभळी लीधेली, आजे समझाणी। सुतम कस्य धनम कस्य स्नेहवान ज्वलते निशम, को ना छोरू अने को ना वाछरू, को ना माने बाप, को ना माने बाप, अंत काले रे जाऊ एकलो, को ना छोरू ने को ना वाछरू, को ना माने बाप, को ना माने बाप, अंत काले रे जाऊ एकलो, साथे पुण्य अने पाप रे, हेते हरि साथे पुण्य अने पाप रे, हेते हरि नो रस पीजिए। कठाण चोट छे काळनी, मरण मोटेरो मार, मरण मोटेरो मार, राणान कैक राजिया, ए छोड़ी चाल्या घर बार रे, हेते हरि नो रस पीजिए, छोड़ी चाल्या घर बार रे, हेते हरि नो रस पीजिए। नहीं कोई साथे आवे, नहीं कोई रंग पतंग नो जशे,
ज्वाला रंग पतंग नोरी जश रहशे जो नारा जोई रे हेते हरी नुरस दीजिए रहशे जो नारा जोई रे हेते हरी नुरस हेते हरी नुरस हेते हरी नुरस स्नेहवान ज्वलते निशम स्नेह पाशति बंधाय लो दिवस रात बया करो रड़ता पितारी पासे समय गोकर्ण ज्ञानी पुत्र सुपुत्र आयो अने ज्ञानी पुत्रे पोताना पिता ने समझाव्यो पिताजी हवे रड़ी ने शुं देहे स्थिमांस रुधिरे विमतिं त्यजत्वं जाया सुता दिशु सदा ममतां विमुंच शरीर हाड मांस चामडानु बनेलू छे नी अंदर नी आसक्ति छोड़ो देह गेह पुत्र परिवार आदि नी अंदर थी आसक्ति छोड़ो वैराग्य राग रसिक थाओ भक्ति निष्ठ बनो साधु पुरुषों नो संग करो जगत ने क्षणभंगुर मानो बीजाना गुण दोष ने जोवानी वृत्ति छोड़ी दई सेवा कथा रसनु पान करो आ बे श्लोक में गोकर्ण महाराजे जे उपदेश आप्यो एने गोकर्ण गीता कहे छे गोकर्ण एटले सांभळेलू ज्ञान कान वडे सांभळेलू ज्ञान ते दाड़े सांभळी लीधेलू संतनी पासेथी आजे समझायो सांभळी लेवू ने समझवू ए बन्नेमां अंतर छे अहींया कथामां गायेलू ए बधुं सांभळी तो लईए कोई कोई नुं नथी रे कोई कोई नुं नथी रे ताळी पाड़ीने प्रेमथी भजन गाईए पण पछी तो बार वागीने सीधा घरे जईए अरे गगो आवी गयो हशे એ સમજાશે ક્યારે પંચ્યાસી વર્ષની ઉંમરે દાંત વગરનું મોઢું બોખું થઈ ગયું હશે રોટલી ચવાતી નહીં હોય દીકરાની વહુને દરરોજ ખીચડી કે શીરો બનાવી દેવા માટે વિનંતી કરવી પડશે અને પેલી બે બે કટકા ગાળો દેશે ત્યારે સમજાશે પછી આંખમાંથી અશ્રુ વહેતા હશે અને હાથમાં બજરીયો રૂમાલ લઈ બજર વાળો બજર દેવાની આદત હોય ને પછી લૂછી લૂછી રૂમાલે બજરીઓ થઈ ગયો હોય એ બજરીયા રૂમાલે આંખના આંસુ લૂછતા લૂછતા પછી ઘરને ખૂણે બેઠા બેઠા ગાઈશું કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી નાભીમાંથી નીકળશે હા વાણી અનુભૂતિ બોલતી હશે નાહક મરે છે બધા મથી મથી રે કોઈ બાપ છે અમારી ઘરવાળી અમારી માત છે મોવાની સંગાથે કોઈ મરતો નથી રે કોઈ 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 કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે ભજન મન
મંડળના ભજનમાં દર શનિવારે આ ભજન ગવડાવ્યું હોય. બધી બહેનો એ પ્રેમથી ઝીલ્યો હોય પણ સમજાય ત્યારે. તબ સુન લિયા થા આત્મદેવ બ્રાહ્મણ ને, આજ ઉસકી સમજ મે બાત આ ગઈ, લાત પડી, બાત સમજ મે આ ગઈ. જૂના જમાનામાં તો સાહેબ ના આવડે તો એક વાર એવી આંકણી માડે, પંદર દુ ફટ નારાયણની પેલી આંકણી ખાધી હોય ને એટલે યાર 30 સાહેબ નો હાથ ઊંચો થાય પેલા બોલી નાખે. એટલે કેતા સોટી વાગે ચમચમ. જોકે હવે તો સાહેબો જો મારે તો કેસ થાય એના ઉપર, આખી આખી વાત જ બદલાઈ ગઈ. આજે વાત સમજાણી, વૈરાગ્યના શસ્ત્રથી મમતાના બંધનને કાપી નાખ્યું આત્મદેવે. મમતાનું બંધન છેદાશે વૈરાગ્યરૂપી શસ્ત્રથી. જંગલમાં જતા રહ્યા, શ્રીમદ ભાગવતના 10મ સ્કંધનો પાઠ કરતા કરતા એ ભગવાનને પામ્યા. પછી તો માં પણ મૃત્યુ પામી. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરવા માટે જતા રહ્યા, ધુંધુકારી એકલો પડ્યો. બાપ દાદાની બધી સંપત્તિ વ્યસનમાં અને વ્યભિચારમાં વેડફી નાખી. અયોગ્ય વ્યક્તિને અપાયેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પલટાઈ જાય છે. સ્વતંત્રતા માટે યોગ્યતા જરૂરી છે, નહીં તો બંધનમાં વિકાસ છે. અયોગ્ય વ્યક્તિની સ્વતંત્રતા વિનાશ નોતરે છે, વિકાસ નહીં રકાસ થાય છે. એટલા માટે પેલા બંધન, ધર્મના કાયદાઓનું, વ્રતોનું, નીતિ નિયમોનું એ જરૂરી છે જીવન વિકાસ માટે. એ મર્યાદામાં, એ બંધનમાં જીવનનો વિકાસ છે. ધંધુકારીએ વડીલો પારજીત સંપત્તિ વેડફી નાખી વ્યસનમાં વ્યભિચારમાં. વ્યસની અને વ્યભિચારીને પૈસા વગર તો પછી ચાલવાનું નહીં. પેલા માણસ ટેવ પાડે, પછી ટેવ માણસને પાડે. ટેવ વેરવાળ્યા વિના રહેતી જ નથી ને. 3.5 ઇંચની સિગારેટ 3.5 મણની કાયાને કથામાંથી ઉઠાડીને બહાર લઈ જાય, બળવાન કોણ? શ્રીમંતને પણ ભિખારી બનાવે. એરકન્ડિશન મોટરકારમાં જતો હોય ને, બીડી પીવાનું મન થાય ને, ખબર પડે ખલાસ થઈ ગઈ, તો એક ભિખારી પીતો હોય ને ત્યાં મોટર ગાડી ઊભી રાખીને એને કે એક બીડી દઈશ. ભિખારીની પાસે ભિખારી બનાવે, વ્યસન આ કરે છે. બીડી પીતો હોય ત્યારે તો એમ લાગે કે જાણે સ્વર્ગની સીડી છે, એવો મસ્તીમાં હોય. ચોરી કરવા લાગ્યો ધંધુકારી, પૈસા વગર તો ચાલવાનું નહીં. 5 વેશ્યાઓને ઘરમાં રાખી એને ધન આપવા લાગ્યો. આ 5 વેશ્યા એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, 5 વિષય. આ 5 વિષયને જે અવિવેકથી ભોગવે એ વ્યભિચારી છે. અવિવેકથી, વિવેકથી ભોગવે તો વાંધો નહીં. શું જોવું, શું સાંભળવું, શું ખાવું, એનો વિવેક જો હોય. પણ અવિવેકથી જે 5 વિષયને ભોગવે છે એ વ્યભિચારી છે. શું વ્યભિચારીની વ્યાખ્યા આપી. વિષય નથી ભોગવાતા, ભોગવવા વાળો સ્વયં ભોગવાઈ જાય. ભોગાન ભુક્તા વયમૈવ ભુક્તા. એક વાર રાજાને ત્યાં ચોરી કરી ધન લઈ આવી, વેશ્યાઓને આપ્યું. વેશ્યાઓએ વિચાર કર્યો કે આણે આપણને ઘણું બધું ખવડાવ્યું, હવે જો આ પકડાશે તો રાજા એની સાથે સાથે આપણને પકડશે અને સજા કરશે. હવે આની જરૂર નથી, આણે આપણને ઘણું આપ્યું, આને મારી નાખ. 5 વેશ્યાઓએ ધુંધુકારીને પકડ્યો, એનું ગળું દબાવ્યું.
એના મોઢામાં ધગધગતા અંગારા નાખ્યા, ધુંધુકારીને મારી નાખ્યો. અલ્યા, પુરુષ થઈ, મરદ થઈ અને અબળાઓથી મર્યો, પણ થઈ ગયો તો નિર્બળ. વ્યસન અને વ્યભિચાર તનના મનના બળને હરે અને ધન પણ જતું રહે, બધું હરે છે. અને પછી એ નિર્બળ થયેલો, કાયર થયેલો એ સ્ત્રીથી પણ હણાય, એમાં જરાય આશ્ચર્ય નથી. બળ શું રહ્યું હોય એની અંદર. પાંચે વેશ્યાઓએ ધુંધુકારીને મારી નાખ્યો, પ્રેત થયો. જન મૃત્યુ પછી જેની અતિશય તીવ્ર વાસના હોય એ તુરંત બીજો જન્મ ધારણ કરી શકતો નથી, પ્રેત યોનિમાં એ ભટકે છે. સાધારણ આત્માઓ કા જહાં તક સંબંધ હૈ, મૃત્યુ કે બાદ તુરંત અપને કર્મ કે અનુસાર દૂસરી યોનિ મે વો જન્મ લેતે હૈ, લેકિન અસાધારણ જો આત્માએ હોતી હૈ મૃત્યુ કે તુરંત બાદ જન્મ લે નહીં સકતી. અસાધારણ આત્માઓ સે મતલબ હૈ અસાધારણ અચ્છી આત્માએ ભી ઓર અસાધારણ બુરી આત્માએ. સંત પુરુષ એવો અસાધારણ દિવ્ય આત્મા હોય તો એને જન્મ લેવામાં વાર લાગે, કારણ કે એને માટે એવો અસાધારણ દિવ્ય ગર્ભ હોવો જોઈએ, એવા મા બાપ હોવા જોઈએ. ત્યારે ભગવાન અવતાર લે, ત્યારે કોઈ મહાપુરુષ અવની ઉપર આવે. ઓર અસાધારણ બુરી આત્મા કો ભી અસાધારણ બુરા ગર્ભ ચાહીએ, ત્યારે જન્મ. लेकिन जो असाधारण बुरी आत्माएं हैं प्रेत बनकर भटका करती है, जब तक उसे असाधारण बुरा गर्भ उपलब्ध नहीं होता प्रेत बनकर भटकती रहती है ऐसी आत्मा. अमेरिका नी अंदर कैलिफोर्निया स्टेट में त्यानी एक यूनिवर्सिटी है अने त्या तो प्रेत सृष्टि विषय आखु संशोधन चले. पाश्चात्य देशों भारतना ऋषिओं भारतना ग्रंथों भारतना शास्त्रों कहेली बातों पर અત્યારે પ્રયોગો કરે છે અને મોટાભાગની વાતો સત્ય સાબિત થઈ રહી છે. પાશ્ચાત્ય જગતે કરેલા સંશોધનો એક યા બીજા સ્વરૂપે ભારતના ઋષિઓએ કહેલી વાતોની પુનરુક્તિ જોઈ છે મોટે ભાગે. પ્રેત સૃષ્ટિ વિશે સંશોધન ચાલે. આપણે હિન્દુ આત્માને અવિનાશી માનીએ છીએ, આપણે પુનર્જન્મને માનીએ છીએ. આ વાતો હવે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થઈ રહી છે. એટલા માટે કહીએ કે આપણા ઋષિઓ એ માત્ર ઋષિઓ નહોતા, એ ગ્રેટ સાયન્ટિસ્ટો હતા. વિજ્ઞાન છે, અનુભૂતિની વાતો એમણે કહી છે. વિજ્ઞાન યાને અનુભૂતિ કી વાત. વિજ્ઞાન તો અનુભૂતિને જ માને, એ થિયરીને નહીં. પછી પ્રેક્ટિકલ એ સાબિત થવું જોઈએ, ત્યાં સુધી વિજ્ઞાન માને નહીં. એટલે તો પ્રેત સૃષ્ટિ ઉપર પણ સંશોધન કરે. વિજ્ઞાન માને અનુભૂતિ કી બાત. હાઇડ્રોજન ઓક્સિજન નું કોમ્બિનેશન કરો, વોટર થવું જ જોઈએ. વિજ્ઞાન કહે વોટર ઇઝ કોમ્બિનેશન ઓફ ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન H2O. તો વિજ્ઞાન માને અનુભૂતિ કી બાત. જો અનુભવ મેં ખરા ઉતરા હૈ, અનુભવ સિદ્ધ જો બાત વિજ્ઞાન, તો ઋષિ વિજ્ઞાની થઈ. ઉન્હોને જો કહા હૈ અપની અનુભૂતિ કા નિચોડ, સાધના કરતા કરતા એમને જે અનુભૂતિ થઈ તે અનુભૂતિની વાતોને એમણે શાસ્ત્રો દ્વારા સમાજની સામે મૂકી છે. હાજીના પાંદડા ખાઈ ખાઈને જીવનારા એ ઋષિઓ, શું સાધના હશે એની. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એવું એનું જીવન. અત્યારે આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એકદમ હાઈ, પણ થિંકિંગ મને તેમ થાય ઘણાના મગજને ખોલીને જો વિચારો વાંચી શકાતા હોય તો ખબર પડે કે આહા ઉકરડો શું ગંધાય છે, શું ગંધાય. કપડા એવા ઉજળા હોય, રહેતા હોય ઊંચી મુલાતો, ભાષણ બહુ સરસ કરી શકે.
જેવું માઇક હાથમાં આવ્યું એટલે કોલર હરખો કરી ગળું ખોંખારી, હું એમ માનું છું. અરે તું જે માનતો હોય તારા ઘરવાળા નથી માનતા, તું રેવા દે. એ ઋષિઓને શું પડી હતી? હા, એને ખોટું લખવાની એનું કોઈ કારણ હતું? અને પોતે જે લખ્યું એના કોપીરાઇટ્સ રાખ્યા? ભાગવતમાં ક્યાંય આવું આવે છે કોપીરાઇટ્સ? શ્રી વેદવ્યાસજી, ઋષિ વેદવ્યાસ પરાશર લખ્યું નામ. તુલસીદાસજી કોપીરાઇટ્સ રાખ્યા રામચરિતમાનસના. સાવ નિસ્વાર્થ બનીને પોતાની અનુભૂતિનો નિચોડ સમાજના શ્રેય માટે સમાજની સમક્ષ મૂકી દીધો. ફિર ભી હમ ન માને તો ભાગ હમારે. વ્યાસજી જેવા એ નિરાશ થવું પડ્યું. વર્ધ્વબાહર વિરૌમ્યેશ, બે હાથ ઊંચા કરીને બૂમ પાડી પાડીને જગતને કહું છું, છતાં પણ ન કશ્ચિત શૃણોતિ મે, કોઈ મારું સાંભળતું નથી. પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ, બીજાને દુખી કરવા જેવું કોઈ પાપ નથી, બીજાને કામે આવીએ પરોપકાર કરીએ એના જેવું બીજું કોઈ પુણ્ય નથી. ન કશ્ચિત શૃણોતિ મે, કોઈ મેરા સુનતા નહીં. ઋષિ કે આંખ મેં અશ્રુ આપે, કહાં જા રહે હૈ યે લોગ. કરુણા ભીની આંખો માંથી અશ્રુ નો શુભ શ્રોત, દીન ક્રૂર અને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખો માંથી અશ્રુ નો શુભ શ્રોત વહે, તિરસ્કાર નહીં હોતા કરુણા હોતી. કહાં જા રહે હૈ યે, અપને જીવન કો બરબાદ કરે. દીનને જોઈને કરુણા, ક્રૂરને જોઈને કરુણા, ક્રૂરની ક્રૂરતા સામે કરુણા, હા ક્રૂરતા પર કરુણા કા વિજય, યહી વાસ્તવિક વિજય હૈ. ઋષિ તો ક્રૂરતાને જોઈને કરુણા જન્મે છે. ક્રૂરતાની સામે ક્રૂરતા, યે તો દુર્ગુણ પર દુર્ગુણ કા વિજય હુઆ, તો વિજય તો દુર્ગુણ કા હી હુઆ. દુર્ગુણ પર સદગુણ કા વિજય, યહી વાસ્તવિક વિજય હૈ. ઓછા ક્રોધી ને વધારે ક્રોધી પછાડી દે તો એ વિજય તો ક્રોધનો જ થયો. હકીકત મેં ક્રોધ પર ક્ષમા વિજય પ્રાપ્ત કરે, વહી વાસ્તવિક વિજય હૈ. ક્રોધ પર ક્રોધ સે વિજય પાના, યે તો અંધકાર ઓર ગહેરા હો ગયા, સમસ્યા ઓર ગહેરી હો ગઈ. અંધકાર પર પ્રકાશ સે વિજય પ્રાપ્ત કરે, વહી વાસ્તવિક વિજય હૈ, વહી સમસ્યા કા સહી સમાધાન હૈ. ધર્મ વિહોણા એને જોઈ દિલમાં દર્દ રહે, કરુણા ભીની આંખો માંથી અશ્રુનો શુભ શ્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ વા સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. બડી અદભુત વાત એ ઋષિઓને બતાવી. તો ધુંધુકારી પ્રેત બન્યો. પ્રેત યોનિમાં બહુ દુઃખ ભોગવવું પડે છે, છતાં આપણી બુદ્ધિ છે ને, લોકો બહુ પૂછ્યા કરે પ્રેત યોનિ છે, તો પછી રાતના અડધી રાતે જાતો હોય બે અઢી વાગે ને ક્યાંક અવાજ આવવા માંડે તો હનુમાન ચાલીસા કેમ ચાલુ કરી દે છે? તારે તો ડરવું નહીં જોઈએ. ઘરમાં રાત્રે એકલા સૂતા હોય અને અડધી રાતના બારી ખખડવા માંડે, હવાથી જ ખખડતી હોય, પણ એવા હનુમાન ચાલીસા ચાલુ થાય, મહાવીર જબ નામ સુનાવે ભૂત પિશાચ નિકટ નહીં આવે, નાભીથી હનુમાન ચાલીસા ચાલુ થાય, તો નહીં માનતા ફિર ડરતા ક્યો? પ્રેત યોનિમાં પીડાય છે ધુંધુકારી.
गोकर्ण महाराज ने खबर पड़ी पोताना मृत्यु भाई ना मृत्यु ना समाचार मळ्या तो एमणे पितृगया में जई अने श्राद्ध कर छतां धुंधुकारी नी मुक्ति न थई पाछळ वाला श्राद्ध करशे ने आपणे छूटी जईशुं एवी आशामां बहु रहेशो नहीं आपणे ज आपणुं श्राद्ध करीने जवानुं श्राद्ध में भगवान ने पिंड दान करवामां आवे छे चोखाना लोट नो पिंड बनावी दर्भनी पथारी उपर मुकवामां आवे पिंड दान थाय ए तो प्रतीक छे हकीकत में पिंड एटले शरीर एनू दान भगवान ने करवा ए श्राद्ध मतलब अपने जीवन को समर्पित कर दे श्रद्धा पूर्वक भगवान नी शरणागति स्वीकारी ले मानस एज साचू श्राद्ध भगवान नो थई जाय स्वयं नु सर्वेश्वर ने समर्पण एज स्वयं नु साचु तर्पण पाछळ वाला गंगा जल में तर्पण करशे ने आपणे छूटी जईशुं एवी आशा में बहु रहेवू नहीं पिंड दान भगवान ने आपती वक्ते तुलसी पत्र मुकवानु होय छे कारण के तुलसी पत्र न होय त्यां सुधी भगवान ए वस्तु नो स्वीकार न करे आ पिंड शरीर रूपी पिंड अपने श्राद्ध करवू छे देह रूपी पिंड भगवान ने सौंपवो छे तुलसी पत्र तो जोईए ने एटले गळा में माळा पहेरो तुलसी नी माळा के रुद्राक्ष नी माळा प्रभु ने पिंड समर्पित आ वातो आ मात्र देखाव नथी गळानी माळा कपाळनो तिलक ए बधो देखाव नथी हवे भगवाननो थयो सौभाग्यवती स्त्रीना गळानुं मंगळसूत्र एने तमे दंभ कहेशो सौभाग्यवती स्त्रीना सेथानो सिंदूर अने ना ललाटनो चांदलो एने तमे दंभ कहेशो एम संतना गळानी माळा के ना कपाळनो तिलक बतावे छे के परणेला छे प्रभुनो थयो हरिनो था अने हरिने गा हाँ पछी पतिव्रता नी जेम जीवव जोईए एम एवा संते पण प्रभुनो जो थयो तो हवे अन्यनो न थाय पछी पैसानो थाय के समाजनो थाय के संपत्तिनो थाय तो ए व्यभिचारी पतिव्रतानो धर्म एने न पाळ्यो भगवाननो थयो એટલે ગળામાં માળા રાખવાની અને રાખવાની પટ્ટા વગરના જેટલા કૂતરા ફરતા હોય ને એને મ્યુનિસિપાલિટી વાળા પકડી જાય ગળામાં પટ્ટો હોય તો સમજાય કે આ કૂતરો કોકનો છે પટ્ટા વગરનો ન ધણિયા તો હોય તો મ્યુનિસિપાલિટી વાળા ઉપાડી એમ યમના દૂતો ફરતા જ હોય છે જો ગળામાં પટ્ટો જુએ માળા જુએ તો સમજે આ કોકનો છે પણ પટ્ટા વગરના જેટલા કૂતરા ફરતા હોય ભસતા હોય વાતો કરે તો આપણને એમ જ લાગે ઉપાડી જાય યમના દૂત એટલા માટે કબીર કહે કબીર કુત્તા મે રામ કા મેં કુત્તા હું શ્રી રામજી કા મોતી મેરા નામ મેરા નામ મોતી હૈ શું કબીર ની મસ્તી નહી તો કોઈ પોતાની જાતને કૂતરો કે કબીર કહે હા હું કૂતરો એના જમાનામાં બધા નીકળે જ ને કોકે ગાળ દીધી હશે કબીર જેવા નહીં ગાળ દેનારા સમાજમાં નીકળે છે આજે હોય છે કોકે ગાળ દીધી તો કબીર કહે હા હા મેં કુત્તા હી હું લેકિન રામ કા કુત્તા હું મેરા નામ ભી બતા દઉં ભૈયા સુનતે જાઓ મેરા નામ હૈ મોતી कबीर कुत्ता मैं राम का मोती मेरा नाम और ये माला क्यों है पता है गले बीच डोरी प्रेम की वो जित खींचे उत जाम पट्टो ना गोज गला मां अने दोरी छे बस ये ज्यां खींची ने लई जाए एनी पाछळ पाछळ त्यां त्यां जाए
અહીંયા તો મને ખબર નહીં, બાકી મોટા શહેરોમાં ઘણા ગાયો તો પાળી શકતા નથી બિચારા, પણ કૂતરા પાળવાની છૂટ હોય છે, મ્યુનિસિપાલિટીએ આપી છે. ગાયો રાખવાની છૂટ કોર્પોરેશન નથી આપતી, કૂતરા રાખવાની છૂટ હોય છે. સંસ્કૃતિ બદલાતી જાય. તમે જોયા ઘણા શ્રીમંતો અમારે મુંબઈમાં કૂતરાને પાછલી સીટ ઉપર બેસાડી કારમાં અને લટાર મારવા નીકળે, મરીન ડ્રાઈવ ઉપર કાર પાર્ક કરી કૂતરાને બહાર કાઢી, એના ગળામાં પટ્ટો હોય, એ એક સાંકળ જેવું હોય, દોરી હોય, એ શેઠજીના હાથમાં હોય, પછી કૂતરાને ફેરવવા નીકળ્યા હોય, હારોહાર પોતાને વોકિંગ થાય તો કૂતરો આગળ આગળ ચાલતો હોય, શેઠ એને અનુસરતા હોય. કૂતરો ઊભો રહે, ક્યાંક સૂંઘે તો શેઠજી ઊભા રહે, વળી કૂતરો આમ જાય તો શેઠજી એની પાછળ પાછળ, દોરી હાથમાં હોય, પાછળ પાછળ એનું એના અનુગામી બને, ફોલોવર કૂતરાનું, એને ફોલો કરે, ફોલો કરે, એનું નામ ફોલોવર. એટલે કૂતરાના ફોલોવર બને, સમજે. સત્સંગમાં ના આવે તો ચાલે કે બાપજી અમે ફોલોવર છીએ જ, કોના એ નહીં કહેવાય. કૂતરો આગળ પાછળ આગળ, તો યે હોતા હૈ ક્યોંકિ માલિક કો પ્રેમ હૈ ના, તો કભી કભી કુત્તા આગે જાતા હૈ, માલિક ઉસકે પીછે પીછે જાતા હૈ. તો કબીર ને કહા કે હા મેરે બારે મેં ભી એસા હી હૈ, કભી કભી વો જહાં ખીંચ કર લે જાતે હૈ મેં જાતા હું, ઓર કભી કભી મેં જહાં જાતા હું વો મેરે પીછે આતે હૈ. કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર, અબ પીછે પીછે હર ફિરે કહત કબીર કબીર. અબ મેરે પીછે દોડ રહે હૈ, આખું જગત જેની પાછળ દોડે એ આજે મારી પાછળ દોડે. ત્યાં શેઠજીની પાછળ બધા નોકરો દોડતા હોય, પણ આજે એ શેઠજી હોતા હૈ. મેં મેરે પ્રભુ કા કુત્તા, મેરા નામ હૈ મોતી, ગલે બીચ યે ડોરી પ્રેમ કી. ગયા શ્રાદ્ધથી પણ ધુંધુકારીની મુક્તિ નથી. તીર્થાટન કરી ગોકર્ણ મહારાજ પોતાના ગામમાં આવ્યા, રાત્રિના સમયે પોતાના ઘરમાં સૂતા છે, એ સમયે પેલો પ્રેત ધુંધુકારી ત્યાં આવ્યો, ચિત્ર વિચિત્ર રૂપ લેવા લાગ્યો, ભયંકર અવાજ કરવા લાગ્યો. ગોકર્ણ તો જ્ઞાની છે, નિર્ભય છે, સમજી ગયા કોઈ અવગતિઓ જીવ લાગે છે. હાથમાં પાણી લઈ મંત્ર વણી અંજલિ છાંટી, કોણ છે તું? ત્યારે પેલો રડવા લાગ્યો, કોણ છે તું બોલ? કહ્યું હું તમારો ભાઈ છું ધુંધુકારી. ગોકર્ણે પૂછ્યું તારી આ દશા? મેં તો પિતૃગયામાં જઈ તારું શ્રાદ્ધ કર્યું છે, તારી સદગતિ થઈ નથી? રડતા રડતા ધુંધુકારીએ બતાવ્યું, ગયા શ્રાદ્ધ શતે નાપી નમે મુક્તિ હિ ભવિષ્યતિ. 100 ગયા શ્રાદ્ધ કરો તોય મારી મુક્તિ નહીં થાય. મેં બહુ પાપ કર્યા છે, હું બ્રાહ્મણ બનીને બગડ્યો, તો તારી મુક્તિ કઈ રીતે? કહ્યું આપને શરણે છું, આપ જ મને બચાવો, મારું રક્ષણ કરો. બીજે દિવસે ગોકર્ણ મહારાજ સરિતામાં સ્નાન કરે છે, સૂર્યનારાયણને અર્ઘ્યદાન કરે છે, સરિતાના જળ વહે છે, હાથની અંજલિથી સૂર્યનારાયણને અર્ઘ્યદાન કરતા મુખમાંથી વેદોની ઋચાઓ વહે છે. હરે ઓમ આ કૃષ્ણે નરજસા વર્તમાનો નિવેશયન્ અમૃતમ મર્ત્યં ચ હિરણ્યયેન સવિતા રથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્. ઓમ બ્રહ્મસ્વરૂપિણે સૂર્યનારાયણાય નમઃ.
इदं मर्घ्यं दत्तं मम। वहता सरिताना जलनी साथे ऋषिना मुखमाथी वेदनी रुचाओ वहती होय, अरुणोदय थयो होय, अरुण सूर्यना सारथी, पेला अरुण आवे सारथी देखाय, पछी रथी देखाय, पेला अरुणोदय थाय पछी सूर्योदय थाय, दिव्य वातावरण होय। अर्घ्यदान आपी सूर्य ने पूछूं, हे सविता, तमे बुद्धिमा प्रकाश करनारा छो, मने बताओ सो गया श्राद्ध थी जेनी मुक्ति न थाय एनी मुक्ति नो उपाय शू। सूर्यनारायणे बुद्धिमा प्रवेश प्रकाश कर्यो। सूर्यनारायण प्रत्यक्ष देव छे, ए बुद्धि ने प्रकाशित करनारा छे। एटला माटे ब्रह्मचारी जारे गुरु गृहे भणतो होय त्यारे एने सूर्योपासना करवानी, संध्या करवानी, सूर्यनारायण एनी बुद्धि ने प्रकाशित करे, एनी बुद्धि तेजस्वी बने तो जे बराबर भणी शकशे। आजे अपना छोकराओ कॉलेज मां जाय छे पण सूर्योपासना करे नहीं, पछी पेपर फूटे एनी राह जोवी पड़े। पेपर नथी फूट्युं, तारा भाग्य फूट्या छे, तारुं भविष्य फूट्युं छे। फूटेला पेपरे पास थवा वाळानुं भविष्य फूट्युं, शुं शिक्षण बगड्युं छे। अरे सूर्यनारायण नी वेली सवारे उठी अने तू उपासना कर, सूर्यनारायण तारी बुद्धि ने एवी प्रकाशित करशे के पेपर मां लख्यु हशे नीचे आपेला छ प्रश्न मांथी कोई पण चार ना जवाब आपो, तो ए छे छ ना जवाब लखशे अने कहेशे कोई पण चार तपासो। उपासना कर सूर्य ने। विद्यार्थी जीवन तपोमय होवू जोईए।